કરવામાં આવ્યો છે એ ખોટો છે 133 કરોડ ઉપર 548 નો ડેટાબેસ તો સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ પ્રમાણે બી કોઈ આપણે જે રિસર્ચ ની જે સ્ટડી ઓથેન્ટિક કરીએ છે પોપ્યુલેશન કંટ્રોલ સ્ટડી બી એમાં બી આ ખોટું સાબિત થશે એટલે આ કોઈ સાયન્ટિફિકલી ખોટું સાબિત થશે મારા કહેવાથી કે ડબ્લ્યુસીડી એ કચરા પેટીમાં નાખી દીધા સાયન્ટિફિકલી ખોટું સાબિત થશે આ ફંક્શન રિટર્ન્સ છે ઇટ ઇઝ નોટ રાઈટ ફાઉન્ડેશન હવે એ ફાઉન્ડેશને જ્યારે સર્વે પહેલા બી કર્યો છે કોઈ કે કચરામાં નથી નાખ્યો નતો અગર પહેલા બી કચરામાં નાખે તો એ ફરી ના કરે પહેલો પોઈન્ટ બીજો રાઇટલી સેડ કે આપણે 1.43 બિલિયનની પ્રજા છીએ અને 500 સમથિંગ એ બી કહી દઉં આ 500 જેટલા લોકો 500 સમથિંગ જે લોકો છે ને ઇન્ડિયન્સ નથી અડધા ઇન્ડિયન્સ નથી બી એ બી કહી દઉં તમને હજી એડ કરું તમને હેલ્પ થાય તમને બોલવા માટે પણ આ લોકો કોણ છે સમજાવી દો આ લોકો જર્નાલિસ્ટ છે આ લોકો અમારી જેવી એનજીઓસ છે આ લોકો શું કહેવાય પેલા એ છે શું કહેવાય એકેડેમિશિયન્સ છે આ લોકો એવા લોકો છે જે લોકો જે ધોધ સ્પીક ઓન બિહાફ જેને કે વી સ્પીક ઓન બિહાફ ઓફ વુમેન હુ કેનોટ સ્પીક એટલે આ લોકો એ લોકો છે જાણે કે મેં અત્યારે બેન અત્યારે કહું કે સરસ પૂરું આપણે ડિટેલ્સ કરીશ તમારી જોડે એટલે એક એક પોઈન્ટ એ બીજું બેન સરસ પર મારે થોડું હસવું આવી ગયું બેન તમે સરસ કહ્યું ઉજ્જવલા યોજના બેન હ્યુમન ટ્રાફિકની ને ઉજ્જવલા યોજનાના કોઈ છેડા અડતા નથી કારણ કે ઉજ્જવલા મને બોલી લેવાજો કારણ કે ઉજ્જવલા યોજના એ છે નથી કીધી મેં ઉજ્જવલા જેટલી મને અહીંયા ખબર છે તો તમે મને સમજાવો કારણ કે યોજના છે કઈ સરકાર યોજનામાં તો એલપીજી ના કનેક્શન હા તો મને એટલે જ હસવું આવ્યું તો કઈ ઉજ્જવલા યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા અરે કઈ વાત નથી તમારી 3.5 કરોડ અરે સમજી ગઈ તમારી કઈ ઉજ્જવલા યોજના છે હ્યુમન ટ્રાફિકિંગ માટે 2014-15 2016-17 ની અંદર 33.2 કરોડની ગ્રાન્ટ ફાળવણી ની અંદર 24,390 મહિલાઓને રિહેબિલિટેટ કરવા એટલે રિહેબિલિટેટ એટલે શું હ્યુમન ટ્રાફિક નો મતલબ એ છે બેન એક જ મિનિટ રિહેબિલિટેટ એટલે કે એને એ લોકોને એમાંથી કાઢીને એની પાસે પૈસા ખર્ચ કરીને હ્યુમન ટ્રાફિકિંગ અચ્છા એક મિનિટ લેટ મી ક્લેરિફાય હ્યુમન ટ્રાફિકિંગ નો મતલબ એ કે બેન ને અહીંથી લઈ ઉપાડી અને આઈધર પ્રોસ્ટિટ્યુશન માં નાખે યા આઈધર ઇન્ડિયા ની બહાર મોકલે હ્યુમન ટ્રાફિકિંગ નો મતલબ જે લોકો એ મહિલાઓ જોડે દેહ વેપાર કરાયો છે એવી મહિલાઓને ત્યાંથી રિહેબિલિટેટ કરવાની વાત છે તમે આ રીતે ના કહેશો કે સરકાર કોઈને પ્રોસ્ટિટ્યુશન માં નાખે ના 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 મેં એવું નહીં મીન કર્યું મેં કહું કે જે મહિલાઓને હ્યુમન ટ્રાફિકિંગ તમે પૂછ્યું હ્યુમન ટ્રાફિકિંગ નો મીનિંગ એ કે જે બહેનોને ભિખારી બનાવી પ્રોસ્ટિટ્યુશન માં નાખ્યું અલગ આડા સરકારે નથી નાખ્યું કોઈ બી સરકારે નથી નાખ્યું બીજા લોકો હોય વેરી ગુડ બેન સાચું તમે કીધું છે હજી બી હ્યુમન ટ્રાફિકિંગ ના તમે ફિગર જોશો ને બહેનો ના લેડીઝ દીકરીઓનું એટલે લેડીઝ દીકરીઓ બંને આવી જાય છે તો બહુ મોટા ફિગર છે હવે જયારે કમિંગ બેક ટુ ધ મેઇન પોઈન્ટ કે જ્યારે રિસર્ચ જ્યારે આ સર્વે થયો છે ત્યારે સર્વેમાં ઓબ્વિયસલી ઇટ ઇઝ નોટ પોસિબલ આપણા ઇન્ડિયામાં બી જે સર્વેઓ થાય છે કે ભાઈ આ સારું છે કે પેલું સારું છે હજી આપણે ફોરેનથી બધા સર્વેઓ લઈએ છીએ તો આપણે સિલેક્ટિવ સર્વેઓ લઈએ છીએ કે ભાઈ અગર અમારી ગવર્નમેન્ટનું સારું લાગે તો જર્નાલિસ્ટ લઈએ છીએ પૂછવા માટે અને 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 સિલેક્ટિવ જર્નાલિસ્ટ લઈએ છીએ પણ રુઝાન મેં સિલેક્ટિવ જર્નાલિસ્ટ એ લોકોની રીતે બંને સાઈડે છે એટલે તો મેં કોઈ મારાને એ પોલિટિકલ નથી બનાવ હવે હું તમને સરસપુરની વાત કરું બેન કારણ કે જ્યારે સેક્સ્યુઅલ વાયલન્સ હવે સેક્સ્યુઅલ વાયલન્સ નું તમને હું ડેફિનેશન આપી દઉં કારણ કે તમે અત્યારે અફઘાનિસ્તાન સિરિયા વોર પ્રોન એરિયાઝ ની વાત કરી તમે સાઉદી અરેબિયામાં બહેનોને ટીવી ના જોવા દે એમાં ક્યાં વોર થઈ રહ્યો છે અત્યારે વોર છે પ્રમાણેનું વોર પ્રોન એરિયાઝ યુઝ કરી આની અંદર મી ટુ કેમ્પેન ની વાત કરવામાં આવી છે નંબર 10 પર અનફોર્ચ્યુનેટલી જે મી ટુ છે અમેરિકા ની છે એ અનફોર્ચ્યુનેટલી ગઈ હવે યુએસ ની વાત કરી પણ અત્યારે આપણે આ ખાલી સર્વે ના મુદ્દા પર ચર્ચા કરીએ છીએ તો ભારત ની વાત કરી તો અરે અનફોર્ચ્યુનેટલી આપણા માટે છે એમ કેવા જાઉં છું બેન તમારું ઇંગ્લિશ ક્લિયર રાખો અનફોર્ચ્યુનેટલી જાણે તમારું ના 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 ઇંગ્લિશ ક્લિયર મેં જ્યારે અનફોર્ચ્યુનેટલી મી ટુ કેમ્પેન જે આટલું બધું મોટું થયું તો બી એને નંબર 10 પર આવ્યો છે એટલે અનફોર્ચ્યુનેટ વર્ડ યુઝ થાય છે ના તો નંબર 1 ઉપર આવશે તમને કહી દો એ નંબર ને સેક્સ્યુઅલ વાયલન્સ માં હવે તમારે ત્યાં હોમવર્ક થોડું વીક છે સેક્સ્યુઅલ વાયલન્સ માં પ્લીઝ તમે મારું હોમવર્ક વીક છે મારા પર પર્સનલ એટેક ના કરો સેક્સ્યુઅલ વાયલન્સ માં એ નંબર 3rd પર આવ્યું છે ઇન્ડિયા કારણ કે મેં ફરી રિપીટ કરું છું 3 પેરામીટર્સ ઇન્ડિયા ફર્સ્ટ આવ્યું છે ફર્સ્ટ છે સેક્સ્યુઅલ વાયલન્સ સેકન્ડ છે આપણું કલ્ચરલ અને થર્ડ હ્યુમન ટ્રાફિકિંગ એટલે આપણે એ પર જ કોન્સન્ટ્રેટ કરશું હવે સેક્સ્યુઅલ વાયલન્સ ડેફિનેશન આપી દો સેક્સ્યુઅલ વાયલન્સ ડેફિનેશન કહેવા દો મને પીનલ બેન કારણ કે ઇમ્પોર્ટન્ટ છે કે તમે લોકો એવું વિચારતા હશો કે સેક્સ્યુઅલ વાયલન્સ એટલે ખાલી મારું સેક્સ્યુઅલી વાબ લોકોને મારું ફાડું એ નથી સેક્સ્યુઅલ વાયલન્સમાં સેક્સ્યુઅલ હેરસમેન્ટ નોન ફિઝિકલ બી આવે છે
જે ડોમેસ્ટિક વાયલન્સ આવે છે પણ નોન ફિઝિકલ ઇન ટર્મ્સ ઓફ કે તમે એને સેક્સ્યુઅલી બીજી આડી અવળી રીતે હેરાન કરો એ બી આવે છે. ત્રીજું મોલેસ્ટેશન પોઈન્ટ ઓફ વ્યૂ થી બી આવે છે એ બી આવે છે. એટલે આપણે ખાલી અને હું આટલે કેમ ડેફિનેશન આપ્યું કારણ કે હવે એક હજી આગળ વાત કરું. હવે એક્ઝામ્પલ છે કે આપણે એવું વિચારશે કે અરે આપણા ઇન્ડિયામાં એટલો રેપ નથી. સાચી વાત છે, ઇન્ડિયામાં કદાચ ફરન એટલા કદાચ રેપ નહીં હોય, મારી પાસે એ ફિગર્સ નથી એટલું નહીં બોલી શકું. ભલે આપણે હર કલાકે ચાર રેપ થતા, પણ હવે 100% તમને ટાઈમ આપીશ મને સેક્સ્યુઅલ વાયલન્સ